ચાલો આપણે હવે આગળ જોઈશું સંસ્કૃતની અંદર છઠ્ઠો પાઠ. હવે ચિત્રની અંદર તમે અક્ષરધામ મંદિર જોઈ શકો છો. તો આ અક્ષરધામ મંદિર વિશે આપણે અહીંયા ભણવાનું છે. એતત અક્ષરધામ નામકમ વિશાલ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ નામનું વિશાલમ એટલે વિશાળ, મંદિરમ એટલે મંદિર અને અસ્તિ એટલે છે. આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ. મંદિર એટલે મંદિરમાં પ્રદર્શન વિભાગ એટલે પ્રદર્શન વિભાગ, અતિવ એટલે અત્યંત અથવા ખૂબ જ, મનોહર એટલે સુંદર અને અસ્તિ એટલે છે. મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે. એટલે કે મંદિરની અંદર પ્રદર્શન વિભાગની અંદર અલગ અલગ બધા ભગવાનના ફોટાઓ, મૂર્તિઓ બધું જે દર્શન પ્રદર્શન માટે મૂકેલું છે તે ખૂબ જ જોવાલાયક છે અને ખૂબ જ સુંદર છે. હવે આગળ જોઈશું. પ્રદર્શન વિભાગે જનાહા એકમ ચલચિત્રમ અપી પશ્યંતી. પ્રદર્શન વિભાગમાં જનાહા એટલે લોકો, એકમ એટલે એક, ચલચિત્રમ એટલે ચલચિત્ર, અપી એટલે પણ, પશ્યંતી એટલે જુએ છે. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. એટલે નાનો 3D શો જેવો એમને પણ ત્યાં બતાવવામાં આવતો હશે. નાનું એવું ચલચિત્ર 5-10 મિનિટનું બતાવવામાં આવતું હશે. તો એમ કે અહીંયા પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ તેઓ લોકો જુએ છે. અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ અત્ર દ્રશ્યતે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં, અત્ર એટલે અહીં, દ્રશ્યતે એટલે દેખાય છે. ચલચિત્રમાં એ લોકો શું જુએ છે તો કે અધ્યાત્મ, ધર્મનો અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અધ્યાત્મ એટલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અત્ર ચિત્ત આકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં ચિત્તને આકર્ષિત કરે એવું વિશાળ ઉદ્યાન પણ છે. એટલે કે આ અક્ષરધામ મંદિર જે છે તેની બહારની સાઈડે ખૂબ જ મોટું વિશાળ ઉદ્યાન પણ આવેલું છે. કેવું? તો કે ચિત્ત આકર્ષણ, ચિત્તને આકર્ષિત કરે તેવું વિશાળ ઉદ્યાન પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ. દરરોજ ઘણા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આગચ્છંતિ એટલે આવે છે. દરરોજ ઘણા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે. ચાલો હવે આગળ જોઈએ. ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ એક ગાંધીનગરસ્ય સમીપે ઈવ, ગાંધીનગરની નજીકમાં જ એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એટલે કે ગાંધીનગર શહેર જે છે એની નજીકની અંદર જ એક ઇન્દ્રોડા નામનું એક પક્ષી ઉદ્યાન, એટલે કે જ્યાં પક્ષીઓને સાચવવામાં આવેલા છે એવું પક્ષી ઉદ્યાન પણ છે. એતસ્મિન સ્થાને ખગાહા પ્રાણીનઃ ચ નિજ પર્યાવરણે એવની વસંતી. એતસ્મિન સ્થાને એટલે કે આ સ્થાનમાં ખગાહા એટલે પક્ષીઓ, પ્રાણીનઃ એટલે પ્રાણીઓ, ચ એટલે અને નિજ પર્યાવરણે, નિજ એટલે પોતાના, પર્યાવરણ એટલે પર્યાવરણમાં, એવ એટલે જ અને નિવસંતી એટલે રહે છે. આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. આ સ્થાનમાં એટલે ઇન્દ્રોડા જે પક્ષી ઉદ્યાન છે એની અંદર પક્ષીઓ અને પ્રાણીઓ જાણે કે પોતાના પર્યાવરણની અંદર રહે છે. ડાયનોસોર નામનઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ. અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો ડાયનોસોરનું ચિત્ર આપેલું છે. તો કે ડાયનોસોર નામનું પ્રાચીન મહાકાય પ્રાણી પ્રાણીનો વિશેષ વિભાગ અહીં છે. એષ વિભાગ બાલાનામ કૃતે અતિવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. આ વિભાગ બાલાનામ કૃતે એટલે બાળકોને માટે અતિવ એટલે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. કારણ કે ડાયનોસોરને જોવી એ ઘણા બાળકોને ખૂબ મજા આવે છે. તો આ વિભાગની અંદર એમ કે બાળકોને માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે.
अत्र एकम सर्प गृहम अपि अस्ति, अहीं एक साप घर पण छे। साप घर एटले जेनी अंदर घणा बधा जुदी जुदी जातना बधा सापोने उछेरवामां आवे छे। तो एम के आ उद्यानमां इंद्रोडा पक्षी उद्याननी अंदर एक साप घर पण छे, अहीं एक साप घर पण छे। विविध कुलानां सर्पान अत्र द्रष्टुं शक्नुमः। विविध कुलानाम एटले के विविध जातना सर्पान एटले सापो अत्र एटले अहीं द्रष्टुम एटले जोई अने शक्नुमः एटले शकीए छीए। विविध जातना सापो ने अहीं जोई शकीए छीए। चलो तो हवे आपणे डायनोसोर विभाग विशे जोई लीधुं एटले के इंद्रोडा पक्षी उद्यान विशे शीखी गया। हवे आपणे छेल्लो पेरेग्राफ जोईए जेनी अंदर एक विद्या भवन आवेलुं छे। ચિત્રની અંદર તમે જોઈ શકો છો ગાંધી મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ। ગાંધી મંદિરતઃ, ગાંધી મંદિરની નાતિ દૂરે એટલે નજીકમાં જ, એવ એટલે નજીકમાં જ એક વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે। तत एव भवन जीसीईआरटी रूपेण ख्यातः अस्ति। ते भवन जीसीईआरटी रूपे प्रख्यात छे। ख्यातम एटले प्रख्यात अने अस्ति एटले छे। विद्या भवने जीसीईआरटी नामनी परिषद कार्यालय अस्ति। विद्या भवनमां जीसीईआरटी नामनी નામના પરિષદની કાર્યાલય છે। આ વિદ્યા ભવનની અંદર કઈ કાર્યાલય છે? જીસીઆરટી નામની કાર્યાલય છે। એમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થ સતતમ પ્રવૃત્તા અસ્તિ। આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે સતત કાર્યરત રહે છે। ગાંધીનગરે વિશાળા સ્વચ્છ માર્ગા ચ વર્તંતે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે। એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાની સંધિ। આ નગરમાં ઘણા રમણીય ઉદ્યાનો પણ છે, એટલે કે ઘણા રમણીય બગીચાઓ પણ છે। નગરે બહવઃ પાદપાહા સંધિ। નગરની બહાર વૃક્ષો છે। તેન કારણે ઇદમ નગરમ વિશ્વસ્ય હરિત નગરમ રૂપેણ અપિ પ્રસિદ્ધમ। તે કારણથી આ નગર એટલે ગાંધીનગર નગર વિશ્વના હરિત નગરમ રૂપેણ એટલે હરિયાળા નગર રૂપે પણ પ્રસિદ્ધ છે। તે કારણથી આ નગર વિશ્વના હરિયાળા નગર રૂપે પણ પ્રસિદ્ધ છે। તો આ પ્રમાણે આપણે આખા પાઠનું ભાષાંતર હવે જોઈ લીધું છે। તમારે એનું ભાષાંતર મોડે કરી નાખવાનું છે, સ્વાધ્યાય પણ લખી નાખવાનું છે અને સ્વાધ્યાય પોથીની અંદર જે બધું સ્વાધ્યાય પૂરું કરવાનું હોય તે પૂરું કરી દેવાનું છે। નહીં સમજ પડે તો હું અહીંયાથી વિડીયો મોકલીશ તેના માટે પણ।